ઈશ્વર અને સમય જે ધારે તે કરે છે, માણસ અહીંયા ખોટો ઘમંડમાં ફરે છે. સળિયા નથી છતાંય વિશ્વ આખું જેલ છે, જેલરના ઠેકાણા નથી, માણસ જાતે જ કેદ છે. સીતા માતાએ લક્ષ્મણ રેખા ઓળંગી તો રાવણ ઉપાડી ગયો, સાહેબ તમે ઘરની બહાર પગ મૂકશો તો આ કોરોના ઉપાડી જશે. જ્યારે શત્રુ અદ્રશ્ય હોય ત્યારે સંતાઈ જવામાં જ મજા છે. કુદરતનો કહેર પણ જરૂરી હતો સાહેબ, કારણ કે દરેક વ્યક્તિ પોતાને ભગવાન સમજવા લાગ્યો છે. અમારી પાસે ચાઇના જેવો પાવર નથી, અમારી પાસે ઇટલી જેવી મેડિકલ નથી, અમારી પાસે અમેરિકા જેવી શક્તિ નથી, પણ કોઈની પાસે અમારા જેવા પ્રધાનમંત્રી પણ નથી. એક વાત યાદ રાખજો મિત્રો, રહીશું આપણે દેશની હારે તો આપણો દેશ ક્યારેય નહીં હારે. સર્જનશીલ ના થવાય તો કંઈ નહીં, પણ આ પરિસ્થિતિમાં સહનશીલ જરૂર થાજો. ઇતિહાસ યાદ રાખશે આ દિવસને સાહેબ, કે જ્યારે આખો સંસાર ડગમગતું હતું ત્યારે મારું હિન્દુસ્તાન ઝગમગતું હતું. લોકો કહેતા હતા કે ચાર રસ્તા પર પોલીસ કમાણી માટે ઉભી છે, અત્યારે બધા જ ચાર રસ્તા વેરાન પડ્યા છે અને પોલીસ આજે પણ ત્યાં જ ઉભી છે. લોકડાઉનથી એક વાત તો શીખવા મળી કે જીવન જરૂરિયાતના ખર્ચા તો ખૂબ ઓછા છે, ખર્ચાઓ તો ફક્ત ઊંચી લાઇફસ્ટાઇલ અને દેખાડો કરવા માટે જ થાય છે. જે ઘર બનાવવામાં આખી જિંદગી વિતાવી દીધી, આજે એ જ ઘરમાં રહેવાથી અકળાઈ રહ્યો છે આજનો માનવી. ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે પણ દુનિયા પર આપદા આવી છે એના પછી સમય ખૂબ સારો આવ્યો છે. અને મિત્રો, એક વાત યાદ રાખજો કે પોતાના ઘરમાં પોતાના જ પરિવાર સાથે રહેવું જો સજારૂપ લાગતું હોય તો પછી તમે દુનિયામાં ગમે તે ખૂણે ચાલ્યા જાઓ, ક્યાંય સુખ નહીં મળે. એ વિચારીને બેદરકારી ના દાખવતા કે આ વાયરસ અમારા વિસ્તાર કે શહેરમાં નથી, કેમ કે થોડાક દિવસ પહેલા તે આપણા દેશમાં પણ નહોતો. હજારોમાં ગણતરી પહોંચી ગઈ છે અને લાખ ના થવા દો, રોકાઈ જાઓ પોતાના ઘરમાં, વતનને રાખ ના થવા દો. વેલેન્ટાઇનનો વિરોધાર્થી શબ્દ મળી ગયો છે ક્વોરન્ટાઇન. પહેલામાં બે નજીક આવે અને બીજામાં બે દૂર થાય. જેટલી બીક કોરોનાથી લાગે છે એટલી બીક જો કર્મોની લાગે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. લોકડાઉનથી હજુ પ્રદૂષણ એટલું ચોખ્ખું નથી થયું કે આપણને આપણા જ અવગુણ અને વાંક દેખાય. દોડતા હતા ત્યારે એવું લાગતું હતું કે આપણા જેવું કોઈ સમર્થ નથી, અને સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ જ નથી. વાહરે સમય, પૈસા પાછળ બધું જ નેવે મૂકી ભાગતી દુનિયા આજે પોતાનો જીવ બચાવવા પૈસાને અડતા પણ ડરે છે. દાન કે સહાય કરતી વખતે કેમેરો ઘરે રાખો, લોકો મુશ્કેલીમાં છે, ભિખારી નથી, કારણ કે લાખો શ્વાસ દાનમાં દઈ અદ્રશ્ય રહે છે ઈશ્વર, ફોટો પાડીને બતાવતો નથી. માણસ જેટલી વધારે ચીજો વગર ચલાવી શકે એટલો તેને વધારે ધનવાન સમજવો. અને છેલ્લે એક સોનેરી સલાહ કે કોરોના વાયરસ હોય કે જીવનની કોઈ પણ સમસ્યા હોય, એનાથી બચવાનો ફક્ત એક જ ટોલ ફ્રી નંબર, અને એ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. મારી આ વાત જો ગળે ઉતારવા જેવી લાગતી હોય તો વિના સંકોચે લાઇક અને કોમેન્ટ કરતા જાઓ, અને આ વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો, અને આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.